नमस्कार विद्यार्थी मित्रों, હું નિલા જજરિયા દક્ષિણા મંત્રી YouTube લાઈવ ચેનલ માં આપનું પરિવાર હાર્દિક સ્વાગત કરું છું। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છે ધોરણ 6 ગુજરાતી એકમ 4 રવિશંકર મહારાજ। રવિશંકર મહારાજ જે આપણો પાઠ છે તે આપણે નામ ઉપરથી જ તમને ખ્યાલ આવી જાય કે રવિશંકર મહારાજ નું જીવન ચરિત્ર વિશે અહીંયા વાત કરેલી હશે। તો રવિશંકર મહારાજ નું નામ તો આપણે જોઈએ राजा
તેમાં બધા જોડે જ હતા એટલે લોકોના હૃદય ઉપર એ રાજ કરતા હતા તો આ રવિશંકર મહારાજ એ રીતના મહારાજ હતા બરોબર હવે રાજ વિનાના એ રાજા હતા હવે રવિશંકર મહારાજનું એક બીજું પણ નામ હતું બરોબર રવિશંકર મહારાજને એમને મુખ સેવક કહેતા હતા રવિશંકર મહારાજને શું કહેવામાં આવતું હતું મુખ સેવક આનો શબ્દ સમજી જોઈએ શબ્દ સમજૂતી મુખ સેવક મુખ સેવક એટલે કોઈ પણ જાહેરાત પ્રસિદ્ધિ ની ઈચ્છા વગર ચૂપચાપ સેવા કરનાર મુખ સેવક હતા અને એમનું એક નામ કે રવિશંકર દાદા તરીકે ઓળખાતા બરોબર રવિશંકર મહારાજ એટલે નામ બીજું કઈ નતું રવિશંકર દાદા આ ટૂંકા પ્રશ્નોમાં ખાસ ધ્યાન રાખવાનું રવિશંકર દાદા રવિશંકર દાદા તરીકે પણ રવિશંકર મહારાજ ઓળખાતા હતા હવે રવિશંકર મહારાજનો આપણે અહીંયા પરિચય આપેલો છે કે એની વિશે માહિતી ગુજરાતી માસ મુજબ અને અંગ્રેજી માસ મુજબ ગુજરાતી માસ મુજબ સંવત 1940 માં સંવત 1940 માં બરોબર મહાવદ 14
पिता नाम से शिवराम भाई माता नो नाम से नाथीबा अरे पिता पास थी एक गुण सीखा था અને એમની માતા પાસેથી પણ એ ગુણ શીખાતા તો કે પહેલો જે ગુરુ છે મહા છે બરાબર અને સાચી કહેવાનો સૌથી પહેલો તો માતા પિતા જ આપણને આપે છે ચાલતા શીખવાડવાની વાત હોય ત્યાંથી તે બધું જ વ્યવહારમાં કઈ રીતના રહેવું કઈ રીતના બોલવું બેસવું જમવું બરાબર આ બધું જ આપણે માતા પિતા શીખવાડતા હોય છે તો શિવરામભાઈ પાસેથી કયો ગુણ શીખા હતા તો શિવરામભાઈ પાસેથી એ કોઈ પણ કામને એટલે શીખવાની ધગસ હોય તો શીખી શકાય એટલે કોઈ પણ કામમાં આત્મા રેડી દો જે કામ કરાવો એ તો બધે કરો બરોબર પણ જે કામ આપણી માટે નવું જ છે કે જે કામ આપણે જો સાંભળ્યું નથી કઈ રીતના થાય આથી તો પણ એ કામને આપણે શીખવું હોય તો મન હોવું જોઈએ બરોબર આ તો ક્યારે પણ સમજ જાય મન હોય તો મારે જવાય એની જેમ એ ગુણ એમના પિતા પાસેથી એ શીખાતા શિવરામ પાસે બરોબર એ ગુણ આપણે શું પૂછાય પિતાશ્રી પાસે કયો ગુણ શીખાતા તો સારા સારી કેવો શીખવી એ પણ એ ગુણ શીખાતા સારું કોઈ કહેવાય તો શીખી લેવું જાણે કે તમે કીધું હોય કે તમારે કંઈક શીખવું હોય સારું તો દુશ્મન પાસેથી શીખવું હોય તો પણ એની કહેવામાં સરળ રાખવી નહીં બીજું છે માતાશ્રી બરાબર એટલે માતાશ્રીનું નામ છે નાથીબા રવિશંકર મહારાજ નાથીબા એટલે એમને માતાશ્રી પાસેથી શું શીખાડ્યું તો ચાલી ચાલીને જમવું બરાબર આમ તો આપણે ખબર જ છે કે ખોરાકને પીવો જોઈએ અને પાણીને જમવું જોઈએ ખોરાકને પીવો જોઈએ પાણીને ખાવું જોઈએ એવું કહેવાય એટલે પાણી એકદમ શાંતિ પીવું જોઈએ સીધો મદદ માંગે તો આપણે મદદ નથી કરતા પણ રવિશંકર મહારાજ
જ્યારે મોટા થયા ત્યારે આ એની સેવાનો ગુણ ન હોય બરોબર પણ મોટા જેમ ગાંધીજીનો સંપર્કમાં આવ્યા ત્યારે એની અંદર એ રસ્તો બદલાઈ ગયો તો એનો રસ્તો શું બદલાઈ ગયો તો એમ કે લોક પ્રવૃત્તિનો રસ્તો એને અપનાવ્યો લોક પ્રવૃત્તિ બરોબર ને રાજકીય પ્રવૃત્તિ એટલે એ પોતે જ્યારે નાના હતા યુવાન હતા જ્યારે ગાંધીજીના સંપર્કમાં નતા આવ્યા ત્યાં સુધી સેવા મદદ કરતા પણ આડોશી પાડોશી કે જે એના સંપર્કમાં આવે એની જ સેવા કરતા પણ રાજ પ્રવૃત્તિ એટલે કોઈ રાજનેતા હોય એટલે એ મદદ કરે આપણી તો કઈ રીતે કરે તો પરોક્ષ રીતે એ કોઈ એવું સારું કોઈ નિર્ણય લેશે તો એનાથી નાનાથી નાના વ્યક્તિને જેને ઓળખતો હોય ને બરાબર એનું પણ સારું થઈ જાય છે તો આ રહેશે મારાને ધ્યાનમાં આવ્યું અને પછીથી રાજકીય પ્રવૃત્તિ અને લોક પ્રવૃત્તિમાં એમને મુખ્ય કાર્ય અપનાવ્યું કે આ જ કાર્ય કરવાનું છે તો રવિશંકર મહારાજ જ્યારે મોટા થયા ત્યારે ગાંધીજીના સંપર્કમાં આવ્યા અને રવિશંકર મહારાજનો જીવન મંત્ર કહેતો રવિશંકર મહારાજનો જીવન મંત્ર કદાચ તમારા પરીક્ષામાં પૂછાય કે રવિશંકર મહારાજનો જીવન મંત્ર શું હતો તો સાધુ જમવું સાદાઈથી રહેવું સાદાઈથી વર્તન કરવું અને જાતે જ કે રેટીઓ કાંતી અને કે ખાદીનું કાપડ જાતે પોતાને પહેરવા માટે કાપડ પણ જાતે બનાવવું બરાબર આટલું સાદાઈથી જીવન એ જીવનનો ધ્યેય હતો હવે ગાંધીજીના સંપર્કમાં આવ્યા એટલે ગાંધીજીએ પણ બરોબર જેને આપણે મહાત્મા કહીએ છીએ બરોબર રવિશંકર મહારાજ જેમ કે આપણે મહારાજ કહીએ તો બધાને મહારાજ એ રીતના કહીએ લોકોના અજય કે રાજ કરતા જેમણે રાષ્ટ્ર પિતા છે બરોબર તો એ બધા આખા રાષ્ટ્રના પિતા છે બરોબર કેમકે આખા રાષ્ટ્ર માટે આ જે જે બધા વ્યક્તિઓ છે મોટી વિભૂતિઓ અસ્થિઓ એ બધા પોતાના ઘર માટે કુટુંબ માટે સમાજ માટે કંઈ જીવન જીવા નથી પણ આખા દેશ માટે રાષ્ટ્ર માટે જીવન અપાઈ રહ્યું છે બરોબર તો ટૂંકમાં હું કહેતો હતો કે ગાંધીજીના જ્યારે સંપર્કમાં આવ્યા રવિશંકર મહારાજ ત્યારે ગાંધીજી પાસેથી એક ગાંધીજી પણ રવિશંકર મહારાજ પાસેથી એક ગુણ સ્વીકાર કયો તો એ કહેતા ગાંધીજી મહાત્મા ગાંધીજી રવિશંકર મહારાજ માટે શું કહેતા તો એ કહેતા બસ મહારાજની આ જ ખૂબી છે કે કોઈ પણ કામ સોંપો એટલે પોતાનો એમાં હાથમાં રેડી દે અને તેથી એમનું કામ ઝળકે છે અને વધુ સારી રીતે થાય છે રવિશંકર મહારાજ જે કોઈ પણ તમને એમણે કહ્યું એનો ગુણ હતો કોઈ પણ નવું કાર્ય હોય એ શીખે એમાં એમાં પોતાનો હાથમાં રેડી દે અને કામને ઝળગળી ઉઠતું બરાબર એ કામ એમને બધાને બની જતું તો એ રવિશંકર મહારાજ પછી ગાંધીજીએ પણ આ ગુણ લીધો હતો કે કોઈ પણ કામ હોય તો એને પોતે શીખવું એ કામને એમ કે આગળ આગળ એમ કે અંદર સુધારો વધારો કરતું જવું તો એ રવિશંકર મહારાજનો ગુણ ગાંધીજી પણ શીખ્યા હતા હવે ધીમે ધીમે રાજકીય અને લોક પ્રવૃત્તિમાં એનો હાથ એમ કે વધારે બેસતો ગયો અને એમ કે એ સફળ થતા ગયા ત્યારે તે લોક સેવાનો કહેવાય ને કાર્ય શરૂ કર્યા જે રાજકીય પ્રવૃત્તિ દ્વારા પહેલાં તો લોકોની સીધી જે મદદ કરતા હતા પણ રાજકીય પ્રવૃત્તિ દ્વારા એમને સેવા શરૂ કરી ત્યારે રવિશંકર મહારાજે ઈસવીસન 1911 1911માં વડોદરામાં તેઓ શ્રી ફતેહસિંહરાવ અનાથ આશ્રમમાં 3 બાળકોને એડમિશન અપાવવા માટે લઈ ગયા દાખલ કરવા માટે લઈ ગયા હવે દાખલ કરવા માટે લઈ ગયા ત્યારે એમને એક નવું કામ મળ્યું એ કામ કર્યું હતું એ કામને શીખવા માટે કેટલા તત્પર હતા એ કામ કરી રીતે શીખા એ કામ શીખવાની કેટલી મુશ્કેલી પડી બરાબર એ આપણે આ નેક્સ્ટ વિડીયોમાં જોઈશું ત્યારબાદ 1911 પહેલું કાર્ય શીખવા માટે તે ગયા હતા તો વિદ્યાર્થી મિત્રો આજનો લેક્ચર આપણે અહીંયા રાખીએ છીએ તો રવિશંકર મહારાજનો આપણે આગળ લેક્ચરમાં થોડી વધારે